નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જેમ સ્કૂલની યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે ધોરણ 3ની અંદર વિષય આસપાસમાં પાઠ 14 આપણો ખોરાક વિશે જોતા હતા. એમાં આપણે જોયું હતું કે મેં તમને કોષ્ટક પણ આપેલું હતું, સમજાવ્યું પણ હતું. એમાં 2-3 ઉદાહરણ મેં જાતે આપ્યા હતા, બીજા તમારે જાતે કરવાના હતા. કે આપણો ખોરાક એમાં એમ કે આપણે જે કુટુંબના સભ્યોની કામગીરી હતી એના વિશેનો પાઠ હતો. એમાં આપણે જે કે જે ખોરાક છે એ હમાં કે શેમાંથી બને છે, બરાબર, એ બધાની આપણે ચર્ચા કરી હતી. કે અમુક જે વસ્તુ છે, બરાબર, એ છોડ, વૃક્ષ, વનસ્પતિમાંથી કે પ્રાણીઓમાંથી જેમાંથી આપણને મળે છે એ અમુક આપણને થોડા ઘણા પોઈન્ટ આપેલા હતા. થોડાક પોઈન્ટ આપણે 2-3 જાતે ઉમેર્યા હતા, બીજા તમારે ઉમેરવાના હતા. પછી તમારા ઘરમાં અને તમારા મિત્રના ઘરમાં શું ફેરફાર છે, બંનેના ઘરોમાં કોણ કોને મદદ કરાવે છે, તમારા ઘરમાં એ વસ્તુ કોણ કરે છે, તમારા મિત્રના ઘરમાં એ વસ્તુ કોણ કરે છે, એમ જુદા જુદા જુદી જુદી જે ચર્ચા હતી, બરાબર, એના વિશેની એ પણ આપણે જોઈ હતી. હવે આપણે જેમ કે એ વસ્તુ જોઈ હતી, બરાબર, એમાં એમ કે અમુક જે વસ્તુ હતી એ આપણે આપણા કુટુંબ જોડેથી શીખીએ છીએ. જેમ વહેનુંનું કુટુંબ અને રાનીનું કુટુંબ, બે કુટુંબની અંદર કેટલો તફાવત રહેલો છે એ આપણે જોઈએ છીએ. જ્યારે વહેનુંનું કુટુંબ હતું તો વહેનુંની મમ્મી રસોઈ બનાવતી હતી, એના પપ્પા કચરો વાળી રહ્યા હતા, બરાબર, અને સાથે એ લોકો ભોજન લઈ રહ્યા હતા. વહેનુંના કુટુંબમાં એના પપ્પા સમાચારપત્ર વાંચી રહ્યા છે. પછી એના મમ્મી અને પપ્પા બંને સમાચારપત્ર વાંચી રહ્યા હતા, જ્યારે વહેનું હતી એ સાયકલ ચલાવી રહી હતી. એવું ને એવું તમને બાજુમાં રાણીનું કુટુંબનું ચિત્ર આપેલું હતું. રાણીના કુટુંબની અંદર જે રાણીની મમ્મી ખાલી રસોઈ બનાવી રહી છે અને એના પિતા અને એના ભાઈ છે એ જમવા બેસ્યા હતા. રાણી તેમને ભોજન પીરસી રહી હતી અને રાણી અને તેની મમ્મી એ બે જણ કામ કરે છે. એના પપ્પા અને અરે એના પપ્પા જે હતા એ સમાચારપત્ર વાંચી રહ્યા હતા. એ બે કુટુંબો વિશે આપણને એટલી ચર્ચા એ બે કુટુંબ વિશે આપણે એટલી ચર્ચા કરી હતી. હવે આપણે આગળનો નેક્સ્ટ પોઈન્ટ જોવાનું છે, વિચારો અને લખો. તમે જ્યારે બીમાર પડો છો ત્યારે વનસ્પતિમાંથી મેળવેલી દવા લો છો. જ્યારે આપણે બીમાર પડીએ છીએ, બરાબર, ત્યારે જે ઔષધિ વનસ્પતિમાંથી આપણે જે એમ કે આયુર્વેદિક દવા મેળવીએ છીએ એ દવા વિશે અહીંયા સમજાવ્યું છે. કે જે પણ એમ કે તમે દવા લો છો એ દવા તમને કેવી વસ્તુમાંથી મળે છે, તમે એ દવા કઈ રીતે લો છો, બરાબર, એના વિશેનું છે. તો અહીંયા જુઓ, ઈજા થાય ત્યારે અહીંયા હું બોલું એમ તમારે લખતું જવાનું છે. ફાવે તો, ન ફાવે તો હું તમને હોમવર્કમાં આપીશ, એ વખત તમે લખી દેજો. કે ઈજા થાય ત્યારે, બરાબર, જ્યારે આપણને કોઈ ઈજા થઈ હોય, જ્યારે કંઈ વાગ્યું હોય તો આપણે શું કરીએ છીએ, બરાબર, તો હળદરવાળું દૂધ છે, બરાબર, હળદરવાળું દૂધ પીતા હોઈએ છીએ અને ઈજા થયેલ ભાગ ઉપર આપણે હળદર લગાવીએ છીએ. હળદર કેમ લગાવવામાં આવે છે તો હું તમને સમજાવું કે હળદર લગાવવાથી આપણા શરીરની અંદરથી જે લોહી બહાર આવે છે એ લોહી
બંધ થઈ જતું હોય છે. શાના કારણે? હળદરના કારણે, કે એ લોહી બહાર ઇમકે આવતો નથી. પેટમાં દુખાવો હોય ત્યારે, જ્યારે પેટમાં દુખાવો થતો હોય આપણને, તો જે ગરમ પાણી હોય, ગરમ પાણીની જોડે આપણે અજમો લેતા હોઈએ છીએ. શરદી અને ઉધરસ થઈ હોય ત્યારે તો તુલસી અને આદુ, તુલસીના પાન બધાએ જોયા જ છે, આદુ પણ જોયું છે, અને મધ, તુલસી આદુને મધ જે વસ્તુ છે એનો રસ કરી અને પીવામાં આવતો હોય છે, તો ઉધરસ એમ કે જલ્દીથી મટી જતી હોય છે. પછી દાંતમાં દુખાવો, જ્યારે આપણને દાંતમાં દુખાવો થાય છે બરાબર, ત્યારે આપણે શેકેલું લવિંગ, બરાબર, શેકેલું લવિંગ અથવા જે લવિંગનું તેલ આવે છે એ વસ્તુનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. એ આગળનો પોઈન્ટ આપણે જોઈશું. આગળનો પોઈન્ટ છે પેજ નંબર 98 ઉપર ધ્યાન આપો દરેક જણ. દરેક ટોપલા માટે સાચી વસ્તુ પસંદ કરો, જોડવા માટે રેખા દોરો. હવે અહીંયા આપણને ટોપલા આપેલા છે, ચાર ટોપલા છે, ફૂલો, પાન એટલે કે પર્ણ, ફરો, છોડના બીજા ભાગ. અહીંયા જે આપણને ચાર ટોપલા આપેલા છે અને અહીંયા ગોળ રાઉન્ડ આપેલું છે, એ રાઉન્ડની અંદર જે વસ્તુના નામ આપેલા છે એ વસ્તુ આપણને ક્યાંથી મળી રહે છે એ આપણે અહીંયા રેખા એટલે કે નિશાની, લીટી દોરવાની છે. આપણે જેમ જોડકા જોડતા હોઈએ છીએ ને એ રીતે જોડવાનું છે. તો અહીંયા ફૂલો છે, બરાબર, અહીંયા ગોળ રાઉન્ડમાં જે આપણે નામ આપેલા છે વસ્તુના એના વિશે પહેલાં જોઈ લઈએ. કચનાર અહીંયા આપેલું છે, કચનાર ફૂલ, ગાજર, આદુ, ફણસ, કેરી, ચણા, આમળા, ફણસી, રાઈ, પાલક, કમળનું પ્રકાંડ, ફ્લાવર, મીઠો લીમડો, મૂરો, કેરું અને બટેટા. હવે આ વસ્તુ જે છે એ વસ્તુ આપણને ક્યાંથી મળી રહે છે એ આપણે જોવાનું છે. તો કચનાર ફૂલો, જે ફૂલો છે, બરાબર, કચનાર ફૂલ, એ ફૂલ આપણને ફૂલ છે, તો ફૂલની અંદરથી આપણને મળી રહે છે. તો દરેક વિદ્યાર્થી અહીંયા એક રેખા દોરી દેશે. પછી છે ગાજર. તો ગાજર આપણને ક્યાંથી મળી રહે છે, કે છોડનો જે બીજો ભાગ, જે મૂળ આવે છે ત્યાંથી, તો એ વસ્તુ આપણે છે અહીંયા જોડવાની છે. પછી કેરી છે, બરાબર, તો કેરી એક ફળ છે, આપણે એને અહીંયા જોડીશું. પછી આપેલું છે આદુ, આદુ પણ એમ કે એક જે છોડનો બીજો ભાગ છે મૂળ, એમાંથી મળી રહે છે. એના પછી છે ફણસ, ફણસ પણ બધાએ જોઈ છે, જે મૂળવાળી હોય છે તે, બરાબર. એના પછી આવે છે ચણા, ચણા જે વસ્તુ છે એ પણ આપણને છોડના બીજા ભાગમાંથી મળી રહે છે. એના પછી છે આમળા, આમળા વસ્તુ છે એ ફળ છે, બરાબર, ઉપવાસમાં આપણે ખાતા હોઈએ છીએ. પછી ફણસી, ફણસી પણ એક છોડના બીજા ભાગમાંથી મળી રહે છે. પછી છે કમળનું પ્રકાંડ, એ ફૂલ છે, તો એ ફૂલમાં જશે. પછી પાલક, પાલક વસ્તુ છે એ પાન છે, પાન, તમે પાલક પાનમાં જોયું હશે, એના મૂળ સાથે જોયું નહીં, તો અહીંયા આવશે. પછી રાઈ, રાઈ પણ એક છોડના બીજા ભાગમાંથી મળી રહેતી હોય છે. પછી ફ્લાવર, ફ્લાવર જે વસ્તુ છે, બરાબર, એ
આપણે જોઈએ કે એ ફૂલ જ હોય છે, એ ફૂલ સ્વરૂપે જ આપણને મળતું હોય છે. તો એ અહીંયા ફ્લાવર, ફૂલ જે આપણે કહેતા હોઈએ છીએ તે ફ્લેવર. એના પછી આવશે મીઠો લીમડો, બરાબર. મીઠો લીમડો જે વસ્તુ છે એ પાન છે, પાનનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ ને, અહીંયા આવશે. પછી મૂરો, મૂરો વસ્તુ પણ આપણને છોડના એમ કે જે બીજો ભાગ હોય છે એ ભાગમાંથી મળી રહે છે. બટેકા પણ છોડના બીજા ભાગમાંથી મળી રહે છે. એના પછી શું બાકી રહી ગયું હવે, કેરું. કેરું ફળ છે, બરાબર. તો દરેક વિદ્યાર્થી પાઠ્યપુસ્તકની અંદર તમે, મેં અત્યારે જે કરાવ્યું એ તમે કરી દીધું હશે. આ કોષ્ટક હોમવર્કની અંદર તમારે કરવાનું છે. આસપાસની નોટબુકની અંદર સરસ લીટી દોરી અને કરવાનું છે. તમે આ રીતના ના કરી શકો તો હું તમને એક ઇઝી રીત આપી દઉં કે અહીંયા ફૂલો છે તો ફૂલોનું ખાનું પાડી દો. ફૂલોનું ખાનું પાડ્યા પછી એમાં કયા કયા વસ્તુ આવે છે એ વસ્તુ એની નીચે લખી દેવાની. પાનનું ખાનું પાડીને એની નીચે વસ્તુ લખવાની, ફળોમાં અને છોડના બીજા ભાગ. એમ તમે ચાર ભાગ કરી દો, ચાર કોષ્ટક બનાવી દો અને એ પ્રમાણે તમે એ વસ્તુ લખી શકો છો. અહીંયા આપણો પાઠ, આપનો ખોરાક પૂરો થાય છે. આગળનો પાઠ આપણે નેક્સ્ટ વિડીયોમાં ચાલુ કરીશું. દરેક વિદ્યાર્થી એકવાર રિપીટ કરી લેશે. થેન્ક યુ.